જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે એક અલગ રીતથી નવો નાસ્તો બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી ઉત્પન્ન સેન્ડવિચ બનાવીશું ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે આ નાસ્તો એટલો બનાવવો આસાન છે ને કે ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવશે તો મિત્રો આજનો નાસ્તો એટલો જબરજસ્ત છે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી નાસ્તો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો તૈયાર કરીએ છે કોઈ ઉપયોગ વગર બિલકુલ નેચરલ ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મનગમતા બારીક સમારેલા વેજીટેબલ્સ લઈશું તો તેના માટે બાઉલમાં એક નાનું બારીક સમારેલું ટમેટું બે મીડિયમ તીખા મરચાં બે ચમચી ડુંગળી બે ચમચી કેપ્સિકમ બે ચમચી ફણસી ગાજર થોડા બારીક સમારેલા ફ્રેશ ધાણા ભાજી મસાલામાં અડધી ચમચી ચાટ મસાલો થોડો મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ આમાં જે વેજીટેબલ્સ છે તેમાંથી તમને ભાવતા વધારે લઈ શકો અને ના ભાવતા સ્કીપ પણ કરી શકો હવે લઈશું મિક્સર જાતેમાં તેમાં થી દસ પાલકના પાણી એડ કરીને બિલકુલ પાણી ઉમેર્યા વગર સ્મૂથ પ્યુરી બનાવીને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ તમારી પાસે રવો કે સૂજી ગમે તે હોય તે એક કપ મિક્સર જારમાં એડ કરીને તેમાં વન ફોર કપ ખાટું દહીં એડ કરીશું જો ખાટું દહીં ના હોય તો અડધો કપ લેવાનું હવે વન ફોર કપ પાણી એડ કરીને પીસી લઈએ પીસતી વખતે પાણીની જરૂર પડે તો પાણી ઉમેરીને સ્મૂથ બેટર બનાવી લેવાનું બસ ઢોસાના બેટર જેવું બનાવવાનું છે તેમાં ચપટી બેકિંગ સોડા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ જો તમારું બેટર વધારે જાડું હોય તો થોડું પાણી ઉમેરીને પરફેક્ટ મીડિયમ પતલું બેટર બનાવી લેવું હવે આપણે પાલકની પ્યુરી બનાવી છે તેમાં બે ચમચી રવાના બેટરને એડ કરીને બેટર અને પ્યુરીને સારી રીતના મિક્સ કરી લઈએ મિત્રો આપણે જે નાસ્તો બનાવીશું તે ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ બનશે બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં પાલક છે તો આપણી પાલકવાળું બેટર તૈયાર છે હવે નાસ્તો બનાવવા માટે એક નાની પેનમાં તેલ લગાવીશું ત્યારબાદ તેમાં થોડું બેટર ચમચા વડે પાથરી દઈશું ઉત્પમ જેવું બનાવીશું પતલું બનાવવાની કોશિશ ના કરતા થોડી થિકનેસ વાળું બનાવીશું હવે આપણે જે વેજીટેબલ્સ તૈયાર કરીએ છીએ તેમાંથી થોડા વેજીટેબલ્સ ને ઉત્પમ પર આ રીતના રાખી દઈશું પછી તમને ઘી કે તેલ પસંદ હોય તે લગાવીશું એક મિનિટ બાદ નીચેની સાઈડ થોડું શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ હલકા પ્રેસ કરીને ચાલીસ થી પચાસ સેકન્ડ બીજી સાઈડ શેકીશું ફરી સાઈડ ચેન્જ કરીને ઉપરથી થોડું છીણેલું ચીજ રાખીશું ચીજથી થી સ્વાદ તો વધશે સાથે બાળકો બહુ પ્યારથી ખાશે હવે વધારે પકાવવાની જરૂર નથી તેને પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ પેનમાં થોડું તેલ લગાવીને પાલકવાળા બેટરને પણ તે જ રીતના ઉત્તપમની જેમ બનાવીશું સેમ પ્રોસેસ છે ઉપરથી થોડા વેજીટેબલ્સ રાખીને ઉપરથી થોડું તેલ લગાવીને સાઈડ ચેન્જ કરીશું બંને સાઈડ શેકાઈ જાય પછી તેના ઉપર પણ છીણેલું ચીજ લગાવીશું પછી ગરમ ગરમ પહેલા વાળા ની ઉપર રાખીશું ફરી ઉત્તપમ બનાવીને તેની ઉપર રાખી દઈએ અને પછી હલકા હાથે પ્રેસ કરીશું એટલે ચીજ મેલ્ટ થઈ જાય બાળકોને તો એટલો પસંદ આવશે ને તે દેખીને જ તૂટી પડશે અને કટ કરીને તમે લંચ બોક્સમાં પણ આપી શકશો જો તમે આપણી ઉત્તમ સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને ટમેટો કેચપ સાથે સર્વ કરીશું દેખાવમાં જેટલો નાસ્તો સુંદર છે એટલો સ્વાદમાં લાજવાબ છે તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ